ભાવનગર જિલ્લાના મહુવાના વીએચપી અધ્યક્ષ જયેશ ગુજરિયાની હત્યા કરનાર ત્રણ શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ જયેશ ગુજરિયાની હત્યા કરવામાં આવી છે, જેના પગલે મહુવામાં તંગદિલીનું વાતાવરણ સર્જાયું છે. મંગળવારે મોડી રાત્રે થયેલી આ હત્યામાં પોલીસે ત્રણ શખ્સોની બુધવારે ધરપકડ કરી હતી. મહુવાના ગાંધી ચોકમાં બનેલી ઘટનાને કારણે કુબેરબાગ અને મેઘદૂત વિસ્તારમાં સુરક્ષા અર્થે SRP અને વધારાની પોલીસ ટુકડી તૈનાત કરી દેવામાં આવી છે. હત્યા બાદ આ વિસ્તારમાંથી ટોળું ઉશ્કેરાયું હતું. આસપાસની દુકાનો અને ખાણીપીણીની રેકડીઓ પર તોડફોડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે જયેશ ગુજરિયાની તાજેતરમાં જ વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ પદે નિયુક્તિ થઈ હતી. જયેશ ઉપરાંત તેના મિત્ર મહેશ મજેઠિયા પર છરી અને પાઇપના ઘા મારી ગંભીર ઇજાઓ પહોંચાડી આરોપી બાપુડી અસલમ ઇમરાન અને તેના સાગરીત ફરાર થઈ ગયા હતા. તાજેતરમાં નવરાત્રી દરમિયાન ગુજરિયા અને બાપુડી વચ્ચે વિહિપના હોર્ડિંગ બાબતે ઝઘડો થયો હતો. આ દરમિયાન પણ મારામારી થઈ હતી અને બંનેએ એકબીજાને ધમકી આપી હતી. આ ઘટના બાદ ઉશ્કેરાયેલા ટોળાએ ગાંધી ચોક વિસ્તારની દુકાનો, પેટ્રોલ પંપ, રેકડીઓ અને હોટલમાં તોડફોડ શરૂ કરી દીધી હતી. આ ટોળામાં કુબેરબાગ અને મેઘદૂત વિસ્તારના લોકો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ ઘટનાની સીધી અસર મહુવાના વેપારીઓ પર પડી હતી. વેપારીઓએ તેના ધંધા વ્યવહાર બંધ રાખીને બુધવારે બંધ પાડ્યો હતો.